नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 9 फेब्रुआरी जो ये आज ना समाचार। भारतीय जनता पार्टी ना जोन ना मीडिया संयोजकोए भूज में मीडिया कर्मियों पत्रकारों साथे औपचारिक मीटिंग करी। प्रदेश भाजपना मीडिया विभागना अग्रणीओए कच्छ जिल्लानी मुलाकात लईने जिल्लाना पत्रकार साथे भूज खाते एक परिचय शुभेच्छा बैठकना माध्यमथी औपचारिक गोष्ठी करी हती अने जिल्ला भाजप मीडिया सेलनी कार्यप्रणालीनी समीक्षा करी हती। प्रदेश भाजप सहप्रवक्ता किशोरभाई मकवाणाए जणाव्युं हतुं के भारतीय जनता पार्टीए हमेशा मीडियानी महत्ता अने सर्वोपरिताने स्वीकारीने प्राधान्य आप्युं छे। लोकशाहीना साचा अर्थना प्रहरीनी भूमिका भजवतुं मीडिया क्षेत्र न्याय अने सच्चाईनी पड़खे रहीने प्रजानी लागणीने वाचा आपे छे। घणी वखते पेलुं कहेवाय के काम होय अने मळवा जोईए ए वस्तु अलग छे अने वगर कारणे मळवुं एमां पण मीडियाना मित्रो मोटा भागे हमेशा पत्रकारोने अलायदा राखवामां आवता होय, પણ સી આર પાટીલ સાહેબે એક પ્રેરણાદાયી વિચાર સૌનામાં સ્ફૂર્યો છે કે મીડિયાના મિત્રો સાથે પણ આદાન પ્રદાન થાય, કારણ કે જ્યારે દુનિયામાં આટલું બધું અપડેટ વર્ઝન થતું હોય તો મીડિયા એક માધ્યમ છે। આ ત્રિશંકુ છે, એ પ્રજા, સરકાર અને પ્રતિનિધિ આ બધાની વચ્ચે જોડતી કડી છે, અને આ કડી જેટલી મજબૂત હોય એટલા જ પ્રજાના પ્રશ્નો સરકાર સુધી અને સંગઠન સુધી પહોંચતા હોય છે। એટલે મીડિયાના મિત્રોને આજે અનૌપચારિક મળ્યા છે કે જેના કારણે સાચા પ્રશ્નો, સાચી વાત અને સાચું અપગ્રેડ કરી શકાય। બાબતમાં તો એક એ વાત જાણવા મળી કે વિસ્તાર ઘણો મોટો છે, પણ જે પ્રમાણે ભૌગોલિક વિસ્તાર છે એ પ્રમાણે જોવા જઈએ તો રાજકીય ક્ષેત્ર એટલે વિધાનસભા વિસ્તાર દીઠ ઘણો નાનો કે 6 વિધાનસભા છે। ઘણી વખતે નાના વિસ્તારોમાં ઘણી બધી વિધાનસભાઓ હોય છે, જેના કારણે જે સરકારમાં પ્રતિનિધિત્વ જોઈએ એ પ્રતિનિધિત્વ કચ્છને આમ તો મોટા ભાગે ધ્યાન રાખવામાં આવતું હોય છે, પણ કચ્છનો અવાજ પહોંચાડવામાં વિસ્તારની દ્રષ્ટિએ એમ કે પ્રતિનિધિત્વ પણ વધારે મળે એવી લાગણી અમને જાણવા મળી। અમે આ ચોક્કસ અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। ભારતીય જનતા પાર્ટી હંમેશા મીડિયા સાથે એકદમ એક મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે, અને આમ પણ રાજનીતિ અને મીડિયા એ એક સિક્કાની બે બાજુ જેવા જ હોય છે, અને બંનેના હંમેશા સૌહાર્દપૂર્ણ સંબંધો રહે એ પણ લોકતંત્ર માટે પણ એટલું જ મહત્ત્વનું હોય છે। અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી હંમેશા એમનું માર્ગદર્શન રહ્યું છે કે મીડિયા સાથે આપણા જે સંબંધો છે એ સૌહાર્દપૂર્ણ, મિત્રતાપૂર્ણ રહેવા જોઈએ, અને એ જ અનુસંધાનની અંદર અમે નક્કી કર્યું એમના માર્ગદર્શનથી કે ગુજરાતના દરેક જિલ્લાની અંદર જવું અને મીડિયા સાથે અનૌપચારિક, કોઈ પણ જાતની કોઈ વિષયને લઈને પણ અનૌપચારિક એમની સાથે બેસવું, એમના કંઈક પ્રશ્નો હોય, એમના કંઈ સૂચનો હોય એ પણ જાણવા, અમે પણ અમારા મનની કંઈક થોડીક વાત કરીએ અને એકબીજા આદાન પ્રદાન વિચારોનું થાય એ જ આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે। બધાએ એક તો સૌથી પહેલા અમારે આનંદ અમારા માટે એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીનું જે મીડિયા વિભાગ છે એનું કામ ખૂબ સારું છે, એમાંય તેને કચ્છ જિલ્લાના અમારા જે ભારતીય જનતા પાર્ટીના મીડિયાના મિત્રો છે એમની કામગીરી છે અને મીડિયા સાથેના એમના સંબંધો છે એ ખૂબ સારા છે, એ અમને જાણવાનું એટલે અમારા માટે પણ એક આનંદનો વિષય છે કે ભારતીય જનતા પાર્ટીના અમારા જે મિત્રો છે અહીંયા એ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા એ અમને જાણવા મળ્યું, અને એ પણ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું। અત્યારે આ પહેલી જ મીટિંગ છે અહીંયા ભુજની અંદર, હવે આગામી દિવસોની અંદર દરેક જિલ્લાની અંદર આ બેઠકો શરૂ થઈ છે, એટલે મીડિયાની સાથે અનૌપચારિક ચર્ચા કરવી, એમની સાથે સૂચનો હોય તો એ કરે, અમારું પણ અપડેટ થાય, કારણ કે મીડિયાના મિત્રો છે એ બધે જ ફરતા હોય છે, લોકોની વચ્ચે જતા હોય છે અને એ જાણતા પણ હોય છે ક્યાં શું છે એ બધું, તો મીડિયાના મિત્રો સાથે અનૌપચારિક બેસીએ તો અમારી પણ ક્યાંક કંઈક તૈયારી કરવી હોય કઈ રીતે મીડિયા લઈને તો કરી શકાય, એ આપ સૌ મીડિયાના મિત્રો છે એના માધ્યમથી જ જાણવા મળશે। રાજુભાઈ ભટ્ટ, જુબિનભાઈ આશરી, કિશોરભાઈ મકવાણા, મહામંત્રી શીતલભાઈ શાહ, આઈટી સેલના ઇન્ચાર્જ જીતેન ઠક્કર, સહ ઇન્ચાર્જ ભૌમિક વચ્છરાજાની, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ વરુણભાઈ ઠક્કર, મીડિયા સેલના સહ ઇન્ચાર્જ કેતનભાઈ ગોર, સંજયભાઈ મહેશ્વરી, અનવરભાઈ નોડે સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા, તેવું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાનભાઈ ગઢવી
અનિરુદ્ધભાઈ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મિશન ઇન્દ્રધનુષ 4.0 ત્રણ તબક્કા 7 ફેબ્રુઆરી 7 માર્ચ અને 4 એપ્રિલ ગર્ભવતી મહિલાઓને ટિટનસની રસી જરૂર લગાવો। સમજદારી બનો, કોરોના મહામારી દરમિયાન બાળકોને રસી અચૂક મુકાવો। તમામ રસી વિના મૂલ્યે અપાય છે। તમામ માહિતી માટે નજીકના સરકારી દવાખાના અથવા ANM આશાબહેનની મુલાકાત લ્યો। જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભુજ દ્વારા પ્રસારિત। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।